આયોજન કર્યું આ કાર્યક્રમનું, તેમને માટે પણ એક જોરદાર તાળી થઈ જાય. રમણીભાઈને વિનંતી કરીશ, સરસ મજાનું આપની સામે ગીત ભજન રજૂ કરે. ચાર દિવસની તૈયારી અને ચાર ભવની જાત્રા, બહુ હમજણા રહેવાથી એમ થયું કે નાળા બાંધ્યા હતા અને નાળા છોડાવી અને અહીંયા પહોંચાડવું છે. રમણીકભાઈના વિચારને એક વખત તાળીઓથી વધાવો, પણ હું એમ ઈચ્છું છું કે 15 જણા અત્યારે સાંભળે છે અને મંચ ઉપરથી 15 કલાકારો પ્રસ્તુત થાય છે. આ તો દ્વારકાનાથનું ધામ છે. આપણે બધા ભેગા મળીને એવી પ્રાર્થના કરીએ કે અહીંયા 15,000 માણસ સાંભળે અને 15 કલાકારો પ્રસ્તુત કરે. સમી સાંજે આરતી કરી દ્વારકાધીશ મંદિરની અને કાર્યક્રમ શરૂ થાય અને મંગળાએ પૂર્ણાહુતિ થાય એવું માતાજી મા વાકોલને અને ભગવાન વલ્લભને પ્રાર્થના કરીએ. બહુ અઘરું હોય છે અહીંયા આવીને એક લટકું કરવું ને, એના માટે એની કૃપા હોવી જોઈએ. આ એવું નથી કે દુકાને ગયા અને પાર્લેજીનું 5 રૂપિયાનું પેકેટ લઈ લીધું ચાવડા છે, બહુ અઘરું છે. કલાની દુનિયા, કલાકાર પોતે અંદરથી રડતો હોય, પીડાતો હોય ત્યારે જ દુનિયાને આનંદ આપતો હોય છે. અહીંથી ભાઈ શ્વેતાંગ, અહીંથી સૃજલ, દિલીપદાન, ટોપી વાલે ભૈયા, આપકા નામ તો પતા ભી નહીં લેકિન આપ બહુત અચ્છા ગાય. અને અહીંથી બે બીજા મિત્રો, અશ્વર ઓડી અજય, એના માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. બધાએ ભેગા મળો. ધવલભાઈ થોડીક જવાબદારી છે, પરસોત્તમભાઈને ધવલભાઈ બહુ સરસ કામ કરે છે, એક નકશો બનાવવો જોઈએ આપણે બધાએ. હું તમારી ભેગો છું ચારણ તરીકે ઉઘાડા પગે. અને આ તો મા સરસ્વતીનું મંદિર છે, પણ દ્વારકાથી એક એવી શરૂઆત કરીએ. યુવા પ્રતિભા શોધ, યુવા પ્રતિભા ખોજ, એ બેનર તણે ખૂબ કામ થાય છે, પણ ખરેખર અહીંથી જે મિત્રો કામ કરે છે, સીતાબેન ગાતા હતા ને ત્યારે આપણે પ્રાગ ઐતિહાસિક કાળમાં વયા ગયા હતા, જે અહીંના સૌરીરાશ હતા, વાઘેરોની જે પરંપરા હતી, ના ચડિયા હથિયાર, જે બેને લખ્યા છે પણ એ શબ્દો, અને એ તો જે બ્લડમાં હોય, લોહીમાં હોય, એ શૌર્ય પ્રગટ થાય છે ગીતમાં, નર્તનમાં. આપણા બહેનો દીકરીઓ, આખી ભારતીય સંસ્કૃતિ પરંપરા, અહીંયા તો એવો ઉજળો ઇતિહાસ છે. 1857નો વિપ્લવ, મારે 2-3 મિનિટ લેવી છે મિત્રો, અહીંથી હમાનમાં થઈ જાય. અમે અહીંયા મેળ કરીએ છીએ ગુરુબાપા, અહીંયા જે મેળ છે ને એવો મેળ તમે જીવનમાંય રાખજો. જેણે જેણે મેળ નથી કર્યો ને એની કેળ તૂટી ગઈ છે, ઇતિહાસમાં દાખલાઓ મોજૂદ છે. એટલે એવો સંપ અને સમજણથી કંઈક એવા સનાતની ગીતો ગવાય, કંઈક એવા સુરીલા ગીતો ગવાય. મને એક શેર યાદ આવે છે આ તકે ભાઈ દિલીપભાઈ, કે ઉન ગાનો કો તમાશો સે બચા કે રખા હૈ, ઉન ગાનો કો તમાશો સે બચા કે રખા હૈ, શ્વેતાંગભાઈ હમને ઇસ ફન કો ઇબાદત કી તરહ રખા હૈ. અમે આ ફનને અમારી પ્રાર્થના કરીએ છીએ. અહીંયા કોઈ સાધુનો દીકરો ભજન ગાય, કોઈ ચારણ છંદ ગાય, કે કોઈ પણ કલાકાર હોય, અમારા રૂખી ભગત હોય, એ જીવારી ભોણિયામાં હોય, અમારે તો અહીંયા બધી એકતા છે. મીરના દીકરા હોય, બ્રાહ્મણ હોય, સાધુ હોય, અહીંયા કોઈ જ્ઞાતિવાદ નથી. અહીંયા વસુદેવ કુટુંબકમની ભાવના જો વિશ્વમાં હોય તો એ કલાના મંચ ઉપર છે. અને અહીંયા કોઈ લઈ પણ નથી જતું, આપીને જાય છે. એક બ્રેડના ટુકડા માટે થઈને દુનિયાને ચાર્લી ચેમ્પલિન મળે, આ કેવું કલા જગત છે. પેટનો ખાડો પૂરવા માટે કવિને કમાવવું પડે, એને ગાયે ન હોય ગુજારો, જેથી ઉઠે દિલમાં ઉભારો, તેથી સૃષ્ટિનો કરે ઠઠારો. પછી ગીતથી, કવિતાથી, જેણે જેણે લાડ લડાવ્યા છે, આજે યાદ કરવા પડે છે ને માટુડાઓને, એના ગીત અમર છે, એની કૃતિઓ અમર છે. અહીંથી હમણાં પ્રસ્તુત થતું હતું એ નેહડે, એ ઘરે હું આજથી 6 દિવસ પહેલાં બરોબર એ નેહડાનો મહેમાન થયો હતો, એ નેહડાના દર્શન કરવા ગયો હતો. મહેમાન તો નહીં કહું, મારું પરિવાર છે. 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, ચુંદળિયાળી ચારણ કન્યા, મેઘણીભાઈએ તો લખ્યું એ ખજૂરીનો નેહ,
અને એ અમરુભાઈનો પરિવાર હાલ પણ વિદ્યમાન છે. હીરભાઈ નામની 14 વર્ષની ચારણી દીકરી મને કહેવા દીધું, અહીંથી ગમશે મને. અમારા ગોરબાપાનું આંગણું છે, જ્યાં અમારા બાપના, અમારા દાદાના, એના દાદાના જ્યાં તિલક થયા છે. ઘરમાં કંઈ હોય ન હોય તો અમારા ગોરબાપા રાજી થઈને આશીર્વાદ દઈને વયા જાય. ખોબો માંડવીનો દઈ, દૂધનું એક હાંડો દઈ, બીજું તો હું દઈ, પણ એનો જે રાજીપો છે અને એ પરંપરાને નિભાવતા એકદમ ખૂબ જ ખુશાલ રીતે જ્યાં ભૂદેવોના આશીર્વાદ મળ્યા છે. અને ચારણકુળ ઉપર મા સરસ્વતીએ જે બિરાળનો મંત્ર આપ્યો છે, ચારણોનું ઇન્ટરનેશનલ સ્થાન, આ તો દ્વારકાની ભૂમિ છે. આ વિડીયો સુરેશભાઈ ખાસ વાયરલ કરજો, કેમકે ઘણી બધી જરૂર છે અને આપણે બધાએ ભેગા મળીને સહિયારું આ કામ કરવા જેવું છે. અત્યારે તો ઘણું બધી પ્રગતિ થાય છે, ઘણા નવા અવાજ મળે છે, નવી ટેકનોલોજી મળે છે, પણ આપણે આપણી સંસ્કૃતિને, આપણે આપણી પરંપરાને તો રાખવી પડશે. પરસોત્તમભાઈ, આ દેશમાં કદાચ ઘઉં કે બાજરો નહીં પાકે ને કોઈ વરસાદી કારણોથી, તો ક્યાંકથી આયાત કરી શકશું? કોઈ બીજા દેશમાંથી સ્ટીમરથી, આગબોટથી મંગાવી શકશું? પણ આ દેશની જ્યારે સંસ્કૃતિ માં જો આપણે ક્યાંય લોભ કે ક્ષય થશે ને, તો એ તો ક્યાંયથી બીજેથી પેદા નહીં થાય. ભાઈ, ઘઉં કે બાજરો બીજેથી મંગાવી શકશું? બેને મણિયારા ગયા, એ મણિયારા, એ રાહળા, અહીંથી ભાઈ દિલીપભાઈ જે ઉત્તર અને મધ્ય ગુજરાતની બોલીમાં જે લાડ લડાવ્યા, અહીંથી ભાઈ શ્વેતાંગે જે દ્વારકા નાથને આરાધ્યા, અહીંથી હજી સૃજલને, રમણીકભાઈને સાંભળવાના છે. પણ આપણી આ બધી જે પીડા છે, એ પીડાને બદલે પુરુષોત્તમ ભગવાન દ્વારકાનાથને એવી પ્રાર્થના કરીએ કે પરમ આનંદ સુધી લઈ જાય, તો એ માત્ર ને માત્ર સંગીત છે. હું અહીંથી બોલું છું, પણ એક ચારણી સાહિત્યના દુવા સાથે બોલું છું કે બોલે ઈ બીજો નહીં કાં ભીમો ને કાં ભગવાન, બોલે ઈ બીજો નહીં કાં ભીમો ને કાં ભગવાન, જોઈ લ્યો ને આખા જગતમાં પોતાની આંખ ન ભાળે કાન, પોતાની આંખથી પોતાના કાન ન ભાળી શકાય. પણ આપણા સાહિત્યના આપણા કવિઓ કેવા મર્મી, કેવા વેદાંતી હતા, અને એ વેદાંતી અને એ કવિઓએ જે આપણને દિશા સૂચન કર્યું છે, જે માર્ગ દેખાડ્યો છે, એના ઉપર હાલવાનું છે. અહીંથી જે દ્વારકેશ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા, સ્કૂલ દ્વારા જે અહીંથી સ્વાગત થયું, અભિવાદન થયું, મને આ અમારા ઓડિચ મહારાજના અવાજમાં મને ક્યાંક ક્યાંક અરિજિત સિંઘની પણ ઉપર ટપી જાય એવી ઝણક ભણક દેખાણી છે. અહીંથી અહીંથી જે અહીંયા સૂર જાય છે, અને બંને આ તો દ્વારકાનું પાત્ર છે બાપા, અહીંથી નીકળે એવો સૂર નીકળે, એને માત્ર આપણે યોગ્ય દિશા સૂચન, માર્ગદર્શન કરવાનું છે. એક ભાઈ હમણાં પણ ગાઈને ગયા, એમનું નામ મને ખબર નથી. હા, પણ એ બધા આપણા માઢુડા છે અને બધાએ ખૂબ સરસ મહેનત કરી છે. સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, ઓ ભૈયા, સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, યે સુરત ભી બદલની ચાહીએ, યહાં પીડ હૈ તો પીગલની ચાહીએ, ઇસ હિમાલય સે ગંગા નિકલની ચાહીએ. આવો હવે એવા ગંગાના, જાનવીના પાવન જે કિનારા છે, એવો જ આ ગોમતીના ઘાટ ઉપરથી એક અમારો ગહેકતો એવો ગોરબાપા એટલે રમણીકભાઈ ઉપર મને બહુ આનંદ આવે છે. પીડાના પોટલાય ઘણા છે, ચાર દીમાં ભેળવું કર્યું, માંડવા બાંધ્યા, પ્રસાદ ખવડાવી, બધાને સાંભળવા વાળા કોઈ નથી. આજ તો અમે માં રમવા આવ્યા છીએ આ પટમાં, એમ થાય ખબરના 8 વાગ્યા સુધી રમવું છે, પણ સાંભળવા વાળા નથી ને એ પીડા છે. થોડુંક આયોજન એવું કરીએ, 15,000 માણસ સાંભળે, અરે અહીંયા અમિતાભે આવીને ડિસ્કો કરે, આ તો ઈ પટ છે ઓધવનો. કહેવા દો ને મને ચારણ તરીકે, ભલે ને લાઈવ થાય, જે સાચું છે એ તો કહેવાનો અમારો ધર્મ છે, અમારી ફરજ છે, અને એમાં અમે કદાચ ક્યાંક ચૂકી ના જાય એની કાળજી રાખવાની પણ આ કૃષ્ણને પ્રાર્થના કરું છું. વાત નીકળી એ તો દૂર તલક જાયગી, ભલે જાય. જે સર્ટિફિકેટ મળ્યા છે એના માટે ધવલભાઈના આપણે આભારી છીએ. ધવલનો અર્થ જ શુભ્ર થાય, શ્વેત થાય, અને શાંતિનો કલર છે એવા જ શાંતિ. હવે વધુ શબ્દો નથી લેવા, ઘણું બધું કહેવાઈ ગયું છે, પણ આ
આજ કહેવાનો આનંદ એટલા માટે છે કે અમે પેઢીઓથી જેનો અમારા ઉપર પેઢી દર પેઢી ઋણ છે, એ ઋણ ચૂકવવાનું એ આંગણું એવો અવસર મળ્યો. અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ, હું અહીંથી જાહેરાત પણ કરું છું સમજણપૂર્વક, આગામી આયોજન એવું કરીએ, એક વર બે વર નહીં ગુરુ બાપા, પાંચ વર આપ્યા પણ એક વખત દ્વારકામાં આપણો ઓડી રાજગોર સમાજનો એવો કાર્યક્રમ થાય કે એ કાર્યક્રમની નોંધ આ કૃષ્ણની નગરીથી કાનપુર અને કેનેડા સુધી લેવાય ને, તો રમવું બકે, બાકી રમવું નથી. જય દ્વારકાધીશ, જય માતાજી, જય ઝાલાવાડ. ये माणी कांड दिवड़ा बरे हे मारी बोल माणी बरगो निया बो निया ये ताजा साजा सब सुखी अने मारी मां को माने ज बाप ચાર કરી આપો બોલો વટથી હલ 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 માંગોલ તું ઝૂપડે જાવે રે આજલ તું ઝૂપડે જાવે Thank you.
દ્વારકાધીશ નું સપનું પૂરું કરશે
હાલાજી તારા હાલાજી તારા મારો કે પછી તારા પગલા પખાડો હાલાજી તારા હાથે પખાડો કે પછી તારા પગલા પખાડો छटिया हथियार ओ खजा बेली ना छटिया हथियार ओ खजा बेली परने जो हकड़ी वार देऊ बजतो देऊ बजतो देऊ बजतो उड़ू बंगड़ा ना छटिया हथियार ओ खजा बेली हो खजा बेली हो खजा बेली ना छटिया हथियार ओ खजा बेली ना छटिया हथियार ओ खजा बेली परने जो हकड़ी वार देऊ बजतो देऊ बजतो देऊ बजतो बोल श्री द्वारकाधीश की उजड़ भाई तो समाप्ति तरफ कार्यक्रम में ले जाए।